વાત કરીએ મેષ રાશિની અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે જુઓ ખોટા ખર્ચાઓ તો કાબૂ રાખવો પડશે કારણ કે લોટામાં રહેલું પાણી અને હાથમાં આવેલો પૈસો ક્યારે નીકળી જાય કે ખબર પડતી નથી તો ખોટા ખર્ચાઓ ન કરવા બને ત્યાં સુધી સારા અને સાચા ખર્ચા હોય જેમાં એકથી વધારે લોકોનું ભલું થતું હોય એવા ખર્ચા કરવામાં વાંધો નથી કોઈપણ પ્રકારે જો રોકાણ કરવાની ઈચ્છા થાય તો કોઈ પણ અનુભવીની સલાહ લેજો કારણ કે અનુભવીની સલાહ લેશો તો ખૂબ જ ગઈડિયા ગાડા વાળે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે સંતાનોની બાબતમાં સાધારણ સ્વાસ્થ્યની બાબતમાં હોય ભણતરની બાબતમાં હોય અથવા કોઈપણ રીતે ચિંતા થોડીક રહે તેવી શક્યતાઓ દેખાય છે બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ પણ જૂના કામકાજમાં જૂની વાતો જૂની તકલીફો તો ભૂલી જાઓ નવા કામકાજમાં ધ્યાન આપો કારણ કે પાછળ વળીને જો જોવા જશો તો રસ્તો કપાશે નહીં જૂની વાતોને ભૂલી જાઓ નવા કામમાં ધ્યાન આપો આજનો દિવસ તમારા માટે ખૂબ જ મંગલમય બની જશે બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ અક્ષર જેના બહો છે તો વૃષભ રાશિવાળા જાતકોને તમે જે કંઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજમાં એક સારા ઉત્સાહ થાય ઉત્સાહમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે ભાઈઓ હોય ચાહે પરિવારજનો હોય આ બધા જ જે સભ્યો જે આપણા છે એ સભ્યોનો સારો સહકાર આજના દિવસ માટે મળશે તો કોઈ પણ વસ્તુ ઈચ્છતા હોય કે ભાઈ આ વસ્તુ મને મળે તો સારું અમુક અમુક દિવસે તમે જોજો કે અમુક વ્યક્તિઓને આપણે ધ્યાન કરતા હોય ને કે આ વ્યક્તિ મળે તો સારું નહીં સામે તો તમને રસ્તામાં જ મળે તમને એ રીતે અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો આજના દિવસ માટે પૂરી થાય તેવી યા દેખાઈ રહ્યો છે દિવસ પણ મહત્વપૂર્ણ કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે સાચવી ને લેવા જો ન લઈ શકાય તો વધારે સારું પણ જો લેવા જેવા લાગે તો સાચવીને લેજો એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા કોઈ મિથુન રાશિના હોય બુધ પ્રધાન રાશિ છે વાર તો આજે એનો જ છે તો આર્થિક સ્થિતિ તમારી મિત્રો મજબૂત બનશે અને જેના કારણે આર્થિક સ્થિતિથી કોઈ પણ કામ અટવાતા હોય કાર્યો તમારા પૂરા થવાની શક્યતાઓ છે ચાહે ધન હોય ચાહે પદ હોય ચાહે તમારી પ્રતિષ્ઠા હોય આ બધા વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે પરિવાર હોય ચાહે સંતાનો હોય અને અન્ય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો હળવા થાય તેવી શક્યતાઓ છે પણ સાથે સાથે તમારો સ્વભાવ થોડોક ઉતાવળિયો થતો ગયો મળે તો માનસિક વ્યાકુળતા પણ થોડી દેખાય એવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે જય ગણેશ રાશિ મંડળમાં આગળ વધીએ તો કર્ક રાશિ એ ત્રીજી રાશિ છે અક્ષર જેના ડ અને હ છે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે યાત્રા પ્રવાસથી લાભની શક્યતાઓ થોડી પ્રબળ બની રહી છે ફરે ઇચ્છરે બાંધ્યું ભૂખે મરે પણ યાત્રા પ્રવાસથી લાભ થાય તેવા જ યાત્રાને પ્રવાસ જો કરવા હોય તો ધ્યાન રાખીને કરજો કારણ કે સન્માન અને લાભ બંને પ્રાપ્ત થવાના છે આજના દિવસ માટે પણ તબિયતના ભોગે કોઈ કામ ન થાય પણ કાળજી તો રાખવી પડે તબિયતની બાબતમાં થોડીક જો કાળજી રાખશો તો વધારે આજનો દિવસ આનંદમાં રહેશે કારણ વગરના તણાવથી બંને ત્યાં સુધી દૂર રહેજો કારણનો કારણો ઘણું ભાર તો આવે પણ ઘણી વખત કામ કરવાથી હંમેશા એ ભાર હળવો થતો હોય છે થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો સિંહ રાશિ મ અને ટચ એના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને પિતા અને વડીલોને એક ઉત્તમ સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થશે પિતાને પગે લાગજો પિતાના આશીર્વાદ લેજો પિતાનો કહ્યા મારેજો આજના દિવસ માટે અને ખાસ કરી વડીલોની સાથે બેસી અને યોગ્ય ચર્ચા કરજો સારી ચર્ચા કરજો કામકાજમાં એમનો સહકાર ચોક્કસ મળશે તમારા બળનો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે પણ પરિવારમાં થોડોક તનાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે પણ આવા સમયે વાણી ઉપર જો સંયમ રાખશો તો તમારો દિવસ આજનો ખૂબ જ આનંદમય પસાર થાય તેવા સિંહ રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે કન્યા રાશિ પઠ અને અક્ષરવાળા જાતકો કન્યા રાશિના જાતકો છે તમારા પારિવારિક જીવનની અંદર આજના દિવસ માટે તમને ખૂબ જ સારું સુખ પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે પરિવારની પ્રીતિ આજે વધશે સંતાનો દ્વારા પણ ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે મહેનત કરવાથી ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો પણ આજના દિવસ માટે સારા જળાય છે પણ આવા સમયે થોડીક જો લેવડ દેવડમાં કાળજી રાખી અને કામકાજ કરવામાં આવે તો વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થશે એવા યોગ આજના દિવસમાં બની રહ્યા છે જય ગણેશ વાત કરીએ તુલા રાશિની ર અને તજ એના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે ધંધાકીય બાબતોની અંદર કદાચ થોડું સાચવીને એટલા માટે કામકાજ કરવું પડશે થોડી તકલીફ દેખાઈ રહી છે કારણ વગરની ચિંતા અનુભવાય એના કારણે કદાચ આગળના કામ ન બગડે થોડું ધ્યાન રાખવું પડશે પણ જૂના સંબંધી હોય જૂના મિત્રો હોય એની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પણ ખર્ચ કરવામાં થોડું ધ્યાન રાખજો ધનાની સંભાવનાઓ થોડીક તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે થોડુંક સાચવીને કામકાજ કરી લેજો વૃશ્ચિક રાશિ ન અને યના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને રિફાઈવાળા કોઈપણ પ્રકારના કામકાજમાં સારા વિજયની શક્યતાઓ દેખાઈ રહી છે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે કોઈ પણ કાર્ય અટવાયેલા હશે તો એ કાર્ય પૂરા થશે વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા સુંદર યોગો પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકોને ધન રાશિની વાત કરીએ ભ ધ ફે મિત્રો આર્થિક યોજનાઓ કોઈ પણ પ્રકારની હોય તો આજના દિવસ માટે સારી સફળતા તમને પ્રાપ્ત થશે સન્માન સાથે ધનનો પણ લાભ મળે તેવી શક્યતાઓ દેખાય છે સંતાન સંબંધી સારું સુખ દેખાય છે વ્યવસાયમાં પણ ઉત્તમ તકો મળે તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ધન રાશિના જાતકોને જય ગણેશ મકર રાશિ ખ અને જ અક્ષરવાળા જાતકોએ મકર રાશિના જાતકો મિત્રો આજે ધંધા અને રોજગારીમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે મકાન સુખ પણ આજે સારું પડે નવું વાહન લેવાનું હોય તો પણ સારા યોગ દેખાઈ રહ્યા છે પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખજો જેના કારણે સારી સફળતા વધારે સારી બને કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં કદાચ વૃદ્ધિ થાય કોઈ સારું ખરીદી કરવાની ઈચ્છા થાય તો કરજો આજનો દિવસ તમારા માટે સારો છે આજીવિકા માટે કોઈ નવી અને સારી તકો મળશે પરિવારથી સામાન્ય તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે આજના દિવસ માટે એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે મીન રાશિ દ છ જ જ અને છ અક્ષરવાળા જાતકો માટે ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા યોગ બની રહ્યા છે જે કોઈ યોજનાઓ કરશો જે કંઈ કામકાજ કરવાનું છે ગણપતિ બાપાની કૃપા થશે ચામડી અથવા તો પેટ વિષયક સાધારણ તકલીફ રહે તેવી પણ શક્યતા દેખાય છે સામાન્ય ફરિયાદ જણાશે પરિવારજનોનો સહયોગ તમને ખૂબ જ સારી સફળતા આપશે ભાગીદારીવાળા કામકાજ જો તમે કરતા હોવ તો થોડું શાંતિને કામકાજ કરજો એનાથી સારો લાભ થશે જય ગણેશ